આ ગતિમય 3D ફરતો નમૂનો બનાવવા તમને કાગળ, કાતર અને ચોટાડવા પટ્ટી જોઈશે. 20 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ કાગળ લઈને તેને વચ્ચેથી કાપો. હવે તમને ફક્ત એક જ લંબચોરસ નમૂનો બનાવવા જોઈશે. લંબચોરસની વચ્ચેની રેખાને વાળો અને બે લાંબા દરવાજા બંધ કરો. હવે નમૂનાને 4 સરખા ભાગમાં ઉપરથી અને 4 સરખા ભાગમાં નીચેથી એમ 8 સરખા ભાગમાં વાળો જેની બાજુ સરખી હોય. ખોલશો પછી 4 ઊભી રેખામાં વાળી લો. હવે તમને 32 ચોરસ દેખાશે. હવે અડધેથી વાળીને વળેલી બાજુથી રેખા 2 1 2 દોરો અને ખુલ્લી બાજુથી રેખા 1 2 2 વાળો. કાગળના બંને સ્તરને આ રેખાએથી કાપો. નમૂનાને કાપીને વચ્ચેથી 2 ઊભી રેખા કાપો. હવે વચ્ચેનો દરવાજો ખોલવાથી તમને વચ્ચે 4x2ની બારી દેખાશે. હવે રંગીન પટ્ટીથી પહેલાં જમણી તરફ અને પછી ડાબી તરફ સ્તરને દેખાડ્યા પ્રમાણે ચોંટાડો. આના પછી વાળીને ડાબા દરવાજાને ચોંટાડો. પછી જમણા દરવાજાને આવી જ રીતે ચોંટાડો. બંને છેડાની બાજુને પટ્ટીથી દેખાડ્યા પ્રમાણે ચોંટાડો. હવે હળવેથી 2 ચોરસ ભાગ વાળો અને તમને દેખાશે કે 2 ચોકઠા બની ગયા છે. આ ચોકઠા ખૂબ જ હલકા અને ફરાવી શકાય તેવા છે. આ ચોકઠાઓને તમે ચારે તરફ ફરાવી શકો છો. તમને બધા ચોકઠા ફરતા દેખાશે અને આ બધી દિશામાં ફરાવતા ફરાવતા તમને ખૂબ મજા આવશે.